कोरोना महामारी ना कारणे बे वर्षथी बंद देशनी सौथी मोटी अमरनाथ यात्रानो आ वर्षे प्रारंभ थवानो छे, जेने लई समग्र देशना श्रद्धाळुओमां उत्साहनो माहोल छे। सूरतमां अमरनाथ यात्रा माटे जरूरी फिटनेस सर्टिफिकेट लेवा माटे सिविल हॉस्पिटलमां मोटी संख्यामां श्रद्धाळुओ उमटी पड्या। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં યાત્રાળુઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી। લોકોને કોઈ અગવડ વિના સરળતાથી સર્ટિફિકેટ મળી રહે તે માટે બે અલગ અલગ બારી ખોલવામાં આવી। મહત્વનું છે કે સુરતમાંથી દર વર્ષે અંદાજે 5-7 હજાર જેટલા યાત્રાળુઓ અમરનાથની યાત્રાએ જતા હોય છે, પરંતુ છતાં 2 વર્ષથી આ યાત્રા બંધ હોવાને કારણે આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા વધે તેવી સંભાવના છે। 2 વર્ષથી યાત્રા બંધ હતી, અમે બધા ભક્તો નિરાશ થઈ ગયા હતા। આ વર્ષે ભગવાનની મહેરમાંથી યાત્રા ખુલી ગઈ છે, એટલે અમને વધારે ઉત્સાહ છે કે આ વર્ષે વધારેથી વધારે ભીડ અમરનાથ યાત્રાને દર્શન કરે, પબ્લિક દર્શન કરે। આ વર્ષે યાત્રા એકદમ શાંતિના માહોલથી ચાલુ થવાની છે, અને છેલ્લા 3 વર્ષથી જે ભાવિક ભક્તો મહાદેવના દર્શન માટે જે ઝંખના હતી, એ ઝંખના આ વર્ષે જેને એમ કહેવાય ને કે પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે તમે આ જોઈ રહ્યા છો કે સવારના 7 વાગ્યાથી અહીંયા લાઈન લાગી ગયેલી છે અને લોકો પોતાના ફિટનેસ માટે આવી રહ્યા છે।